કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ગણિતના લેક્ચરમાં આપણે પૃષ્ઠફળ અને ઘનફળ જે ચેપ્ટર ચાલી રહ્યું છે તેના સ્વાધ્યાય 13.3 ના દાખલા નંબર 5, 6 અને 7 છે તે જોવાના છે અને ત્યારબાદ તેને સમજવાના છે. તો આજના લેક્ચરમાં આપણે કુલ 3 દાખલા છે એ સમજવાના છે અને આપણે એવી ટ્રાય કરવાની છે કે આપણને તે આવડી જાય અને ખાસ તો એ બાબતોનું ધ્યાન રાખવાનું છે કે આપણે જે ભાગાકાર અથવા તો છેદ ઉડાડીએ તે આપણને આવડતા હોવા જોઈએ તથા જુદા જુદા સૂત્ર પણ આપણને મોઢે હોવા જોઈએ. તો આપણે સૌ પ્રથમ દાખલા નંબર 5 છે તે જોઈએ. હવે દાખલા નંબર 5ની હું રકમ વાંચી રહ્યો છું, તો દરેક વ્યક્તિ છે એમાં ધ્યાન આપે અને વ્યવસ્થિત રીતે રકમને સમજી લે. 12 સેન્ટીમીટર વ્યાસ અને 15 સેન્ટીમીટર ઊંચાઈવાળા એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે. તે આઈસ્ક્રીમથી સંપૂર્ણ ભરેલો છે. તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 8 સેન્ટીમીટર વ્યાસવાળા શંકુ આકારના કોન પર અર્ધ ગોળાકાર સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે. તો આ આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોન ભરી શકાય તે શોધો. તો આપણે જે વસ્તુ છે એ બે પદાર્થ છે, એક લંબવૃત્તીય નળાકાર અને એક છે શંકુ. તો લંબવૃત્તીય નળાકાર એટલે આપણે એને નળાકાર જ કહેશું. તો નળાકારનો આપણે વ્યાસ આપેલો છે એટલે ત્રિજ્યા મળી જાય અને ઊંચાઈ આપેલી છે. ત્યારબાદ શંકુની ઊંચાઈ અને વ્યાસ આપેલો છે. એના ઉપરથી આપણે એ આઈસ્ક્રીમ દ્વારા કેટલા કોન ભરી શકાય તે શોધવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે આઈસ્ક્રીમ કેટલી સમાશે તે જોવાનું છે. ત્યારબાદ શંકુની ઘનફળ શોધી લેવાથી આપણને ખબર પડી જશે કે આઈસ્ક્રીમ છે એ કેટલી સમાશે. તો આપણે હવે જવાબ શરૂ કરીએ. ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં સૌ પ્રથમ તો જે થિયરી છે કેવી રીતે શોધવું તે સમજવા જેવું છે. તો આપણે જવાબ જોઈ લઈએ. તો સૌ પ્રથમ છે એ આપણે નળાકાર માટે જોઈ લઈએ. તો નળાકાર માટે આપણે વ્યાસ આપ્યો છે 12 સેન્ટીમીટર, તો ત્રિજ્યા છે તેની અડધી થાય એટલે કે 12 ના છેદમાં 2 એટલે 6 સેન્ટીમીટર. ઊંચાઈ આપેલી છે h બરાબર 15 સેન્ટીમીટર. તો નળાકારમાં કુલ કેટલો આઈસ્ક્રીમ રહેલો છે એ જાણવું હોય તો આપણે નળાકારમાં રહેલ આઈસ્ક્રીમનું ઘનફળ છે શોધવું પડે. તો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર વર્ગ એચ એટલે કે પાઈ આર સ્ક્વેર એચ થાય. તો પાઈ આર સ્ક્વેર એચ માં આપણે કિંમત મૂકીએ તો પાઈ એમનેમ રાખીએ કારણ કે એનો આપણે બીજા સાથે ગુણાકાર કરવાનો છે, ગુણ્યા આર સ્ક્વેર એટલે કે 6 × 6 અને ગુણ્યા એચ એટલે કે ઊંચાઈ બરાબર 15. તો આપણે 15 × 6 × 6 કરીએ એટલે 540 πσ નો ઘન જવાબ આવે. તો આવી રીતે આપણને ખબર પડી કે નળાકાર પાત્રમાં કુલ કેટલી આઈસ્ક્રીમ રહેલી છે. હવે મારે શંકુ ઉપર જે અર્ધગોળાકાર જે છે તેમાં કેટલી આઈસ્ક્રીમ સમાય તેનું ઘનફળ શોધવું હોય તો મારે શંકુનું ઘનફળ અને અર્ધગોળાકારનું ઘનફળનો સરવાળો કરવો પડે. તો સૌ પ્રથમ તો મારે શંકુ અને અર્ધગોળાકારમાં જે માપ આપેલા છે તે હું લખી લઉં. તો કોનમાં ભરેલા આઈસ્ક્રીમ માટે શંકુ તેમજ અર્ધગોલકની ત્રિજ્યા બરાબર વ્યાસ આપેલો છે 6 સેન્ટીમીટર એટલે એના અડધા એટલે કે 3 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ આપેલી છે 12 સેન્ટીમીટર. તો અર્ધગોળાકાર અને શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા એક સરખી હોવાથી આપણે આ બંને લખી નાખ્યા. હવે એક કોનમાં કેટલું આઈસ્ક્રીમ ભરાય તેના માટે આપણે શું કરવાનું છે, શંકુ પ્લસ અર્ધગોળાકારનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ અને પ્લસ અર્ધગોળકનું ઘનફળનું સૂત્ર થાય 2/3 પાઈ આરનો ઘન. તમે જોઈ શકો છો કે બંનેમાં 1/3 પાઈ આર વર્ગ છે એ સામાન્ય નીકળે છે. તો 1/3 પાઈ આર વર્ગ સામાન્ય કાઢીએ તો પહેલા કૌંસમાં એચ પ્લસ બીજા કૌંસમાં 2r વધે. હવે બધી જ કિંમત આપણે એમાં મૂકી દઈએ તો 1/3 એમનમ પાઈ એમનમ આર સ્ક્વેર એટલે 3 × 3 કૌંસમાં એચ એટલે 12 પ્લસ 2 ના 2 એમનમ ગુણ્યા આર એટલે 3. તો 1/3 આરે 3ને ગુણાકાર કરીએ એટલે 3 ઉડી જાય. કૌંસમાં 12 પ્લસ 2 × 3 એટલે 3 × 2 = 6 પ્લસ 12 એને ગુણ્યા આપણે 3 કરીએ એટલે 54 πσ નો ઘન જવાબ મળે. તો આવી રીતે આપણને ખબર પડી કે એક
કોનમાં 54 પાઈ સેન્ટીમીટરનો ઘન જેટલી આઈસ્ક્રીમ સમાઈ શકે. પણ મારે પ્રશ્ન એ છે કે આ આઈસ્ક્રીમના કેટલા કોન ભરી શકાય? તો મારી પાસે હવે બંને જવાબ છે, નળાકારમાં કેટલી આઈસ્ક્રીમ છે અને કોનમાં કેટલી આઈસ્ક્રીમ સમાઈ શકે. તો નળાકારમાં જેટલી આઈસ્ક્રીમ હોય તેને ભાગ્યા હું કોનમાં જ કેટલી આઈસ્ક્રીમ સમાઈ શકે એ કરું તો મને ખબર પડી જાય કે ટોટલ કેટલા કોન આપણે એ આઈસ્ક્રીમથી ભરી શકીએ. તો નળાકારના પાત્રમાં આઈસ્ક્રીમ દ્વારા ભરાતા કોનની સંખ્યા બરાબર નળાકારમાં રહેલ આઈસ્ક્રીમનું ઘનફળ ભાગ્યા કોનમાં ભરાતી આઈસ્ક્રીમનું ઘનફળ, એટલે કે 540 પાઈના છેદમાં 54 પાઈ. હવે ભાગ ઉડે એટલે 54 ઉડે તો 10 વડે આપણે એને ભાગી શકીએ, એટલે 10 કોન છે એ આપણે નળાકારમાં જે આઈસ્ક્રીમ ભરેલી છે તેનાથી 10 કોન આપણે ભરી શકશું એવો જવાબ આપણે કહી શકીએ. તો આખા દાખલામાં મેં તમને વાત કરી એમ થિયરી સમજવી મહત્ત્વની છે કે એક નળાકાર છે એમાં આઈસ્ક્રીમ ભરેલી છે અને આઈસ્ક્રીમમાંથી આપણે કોન ભરવાના છે. તો નળાકારનું પાત્ર અને કોનમાં શંકુ પ્લસ અર્ધગોળાકારવાળું પાત્ર એ બંને પાત્રનો ભાગાકાર કરશું ઘનફળનો, એટલે આપણને જવાબ મળશે. તો આવી રીતે આ દાખલો છે એ થઈ શકે. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ત્યારબાદ દાખલા નંબર 6ની રકમ છે હું વાંચી રહ્યો છું, એટલે આપણે પહેલાં રકમ છે એ સમજી લઈએ. 5.5 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 3.5 સેન્ટીમીટરના માપનો લંબઘન બનાવવા 1.75 સેન્ટીમીટર વ્યાસ અને 2 મીમી જાડાઈવાળા ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડે? એનો મતલબ તમારે એક પાત્રમાંથી અથવા તો એક આકારમાંથી બીજો આકાર બનાવવાનો છે. લંબઘનમાંથી તમારે સિક્કામાંથી લંબઘન છે બનાવવા પડે. તો સિક્કા છે એ નળાકાર છે, એમાંથી તમારે લંબઘન છે બનાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે ચાંદીના સિક્કાનું ઘનફળ શોધવું પડશે, ત્યારબાદ લંબઘનનું ઘનફળ શોધવું પડશે અને એ બેનો આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબ છે તે મળી જાય. તો હવે આપણે જવાબ છે એ આનો જોઈ લઈએ. તો મેં સૌ પ્રથમ કહ્યું તેમ ચાંદીના સિક્કા માટે આપણે જે આપેલું છે 1.75 મીટર વ્યાસ તેનું અડધું કરીએ એટલે આપણને ત્રિજ્યા મળી જાય, એટલે આપણી ત્રિજ્યા થશે 1.75 ના છેદમાં 2 એટલે 7 ના છેદમાં 8 સેન્ટીમીટર. ઊંચાઈ આપેલી છે આપણને 2 મિલીમીટર, તો આપણે એને સૌપ્રથમ તો સેન્ટીમીટરમાં ફેરવ્યું હોય તો 1 ના છેદમાં 5 સેન્ટીમીટર થાય. હવે આપણી પાસે આર અને એચ આવી ગયા હોવાથી સિક્કાનું ઘનફળ આપણે શોધી લઈએ. તો સિક્કાનું ઘનફળ એટલે કે આપણે નળાકારનું ઘનફળ બરાબર πr² h. તો πr² hમાં આપણે કિંમત મૂકીએ તો પાઈ એટલે 22 ના છેદમાં 7, r² એટલે 7 ના છેદમાં 8 ગુણ્યા 7 ના છેદમાં 8 ગુણ્યા h એટલે 1 ના છેદમાં 5. હવે આપણે ભાગ ઉડાડીએ તો 7 7 ઉટી જાય તો 22 ગુણ્યા 7 ના છેદમાં 8 ગુણ્યા 8 ગુણ્યા 5 એટલે 77 ના છેદમાં 160 સેન્ટીમીટરનો ઘન જવાબ આવે. હવે મારે જે લંબઘન બનાવવાનો છે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. લંબાઈ છે 5.5 આઈપી છે, પહોળાઈ છે 10 આપેલી છે અને ઊંચાઈ છે 3.5 આપેલી છે. તો સૌ પ્રથમ આપણે લંબઘનનું ઘનફળ છે તે શોધી લઈએ. તો લંબઘનનું ઘનફળ શોધવા માટેનું સૂત્ર છે LBH, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ 5.5, પહોળાઈ ગુણ્યા 10, ઊંચાઈ ગુણ્યા 3.5. આપણે 5.5 ગુણ્યા 10 ગુણ્યા 3.5નો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 192.5 સેન્ટીમીટરનો ઘન. હવે આપણી પાસે બંને વસ્તુ છે, સિક્કાનું ઘનફળ છે અને એમાંથી જે લંબઘન બનાવો છે તેનું પણ ઘનફળ છે. તો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો કેટલા સિક્કાઓ ઉગાડવા પડે લંબઘન બનાવવા પડે બનાવવા માટે તે આપણને ખબર પડી જાય. તો ઉગાડવા પડે તેટલા સિક્કાની સંખ્યા બરાબર લંબઘનનું ઘનફળ ના છેદમાં 1 સિક્કાનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળ આપણને મળી ગયું છે જે છે 192.5 સેન્ટીમીટર, જ્યારે સિક્કાનું ઘનફળ આપણને મળ્યું 77 ના છેદમાં 160. હવે મારે છેદનો છેદ આપણે શું કરવો પડશે, અંશમાં લઈ જવો પડે, અથવા તો બીજી રીતે સમજીએ તો જે છેદ છે એ અંશ છેદમાં હોવાથી તેને ગુણાકારમાં લઈએ એટલે નીચેનું પદ છે એ વ્યસ્ત થઈ જાય, એટલે કે 192.5માંથી પોઈન્ટ કાઢી નાખીએ એટલે 1925 ના છેદમાં 10 ગુણ્યા નીચેનું પદ છે વ્યસ્ત થઈ જાય એટલે 160 ના છેદમાં 77. હવે આપણે
ભાગ ઉડાડીએ તો એક એક ઝીરો ઝીરો ઉડી જાય, એટલે 1925 × 16 × 77 કરીએ એટલે 400 જવાબ આવે. એટલે આપણે જો જરૂરી માપનો લંબઘન બનાવવો હોય તો 400 સિક્કા છે તે ઓગાળવા પડે. તો આવી રીતે આ દાખલાનો જવાબ છે એ મળી શકે. ત્યારબાદ આપણે આજના લેક્ચરનો છેલ્લો દાખલો છે એ દાખલા નંબર 7 છે તેની તરફ જઈએ. હવે દાખલા નંબર 7ની રકમ છે તે હું વાંચી રહ્યો છું. આ દાખલો થોડોક અલગ છે બીજા બધા સમ કરતાં, એટલે તમારે વ્યવસ્થિત રીતે આ દાખલામાં ધ્યાન આપવું પડશે. 32 સેન્ટીમીટર ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા 18 સેમી હોય તેવી નળાકારની એક ડોલ રેતીથી ભરેલી છે. તો એક નળાકાર ડોલનું માપ આપેલું છે ઊંચાઈ અને ત્રિજ્યા જે રેતીથી ભરેલી છે, એટલે આપણે એનું ઘનફળ શોધવાનું. આ ડોલને જમીન પર ખાલી કરી અને શંકુ આકારનો ઢગલો બનાવેલો છે. હવે એ ડોલને આપણે જમીન પર ખાલી કરીએ એટલે શંકુ બનાવીએ તો એટલા જ ઘનફળ જેટલું હોય. જો શંકુ આકારના ઢગલાની ઊંચાઈ, હવે શંકુની ઊંચાઈ આપણને આપેલી છે 24 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ એટલે કે આર અને એલ શોધવાના છે. તો આપણે નળાકારનું ઘનફળ શોધવું, એટલું જ ઘનફળ છે આપણે શંકુનું થાય. નળાકારના બે માપ આપેલા છે, શંકુનું એક માપ આપેલું છે, એક માપ આપણે શોધવાનું છે. તો આવી રીતે આ દાખલો છે એ ગણી શકાય. તો આપણે તેનો જવાબ છે તે જોઈ લઈએ. સૌ પ્રથમ નળાકાર ડોલ છે તેના માટે ત્રિજ્યા છે એ 18 સેન્ટીમીટર આપેલી છે અને ઊંચાઈ છે એ 32 સેન્ટીમીટર આપેલી છે. અને જે શંકુ આકારનો ઢગલો છે એના માટેની ત્રિજ્યા આપણે શોધવાની છે અને ઊંચાઈ છે 24 સેન્ટીમીટર આપેલી છે. મેં કીધું એમ કે બંને એક જ સરખી રહેતી હોવાથી બંનેનું ઘનફળ છે એક સરખું થાય, તો બંનેના સૂત્ર છે આપણે સામસામે લખી શકીએ. તો નળાકારની ડોલનું ઘનફળ બરાબર શંકુ આકારના ઢગલાનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ એટલે થાય પાય આર સ્ક્વેર એચ, બરાબર શંકુનું ઘનફળ થાય 1/3 પાય આર સ્ક્વેર એચ. હવે આમાં આર વન અને આર ટુ એટલા આપ્યા છે કે તમે નળાકારની ત્રિજ્યા ઊંચાઈ અને શંકુની ત્રિજ્યા ઊંચાઈ છે એ અલગથી વ્યવસ્થિત રીતે ઓળખી શકો. આર વન એટલે નળાકારની ઊંચાઈ, એચ વન એટલે નળાકારની ઊંચાઈ, આર ટુ એટલે કે શંકુની ત્રિજ્યા અને એચ ટુ એટલે શંકુની ઊંચાઈ. હવે આપણે બધાની જ કિંમત મૂકી દઈએ તો પાઈ પાઈ બંને બાજુથી ઉડી જશે, બંને સૂત્રમાં પાઈ હોવાને લીધે પાઈ છે ઉડી જાય. આર વનનો સ્ક્વેર એટલે કે જે નળાકારની ત્રિજ્યા છે એનો વર્ગ 18 × 18 અને ઊંચાઈ છે એ 32 છે, બરાબર 1/3. આર સ્ક્વેર એટલે કે શંકુની ત્રિજ્યા આપણને આપેલી નથી એટલે કે આર ટુ સ્ક્વેર મેં એમ નમ રાખ્યો. એચ ટુ એટલે કે શંકુની ઊંચાઈ આપણને 24 મળી. હવે તો કે આર ટુ સ્ક્વેર છે એને આપણે કરતા બનાવીએ તો જે બાકીની રકમ છે એ બધી સામેની સાઈડ વહી જાય અને તેને જો ગુણાકારમાં હશે તો તેનો ભાગાકાર થશે અને ભાગાકારમાં હશે તો તેનો ગુણાકાર થશે. તો આર ટુ સ્ક્વેરનો આપણે કરતા બનાવીએ તો 18 × 18 × 32 જે છે એ એમનેમ રહેશે. ભાગાકારમાં 3 છે એ સામે જશે તો ગુણાકારમાં 3 થઈ જશે, ગુણાકારમાં 24 છે તે ભાગાકારમાં વહી જશે. તો 24ને આપણે ભાગ ઉડાડીએ તો આર ટુ સ્ક્વેર એટલે 18 × 18 × 4 છે તે વધે. હવે વર્ગ હોવાને લીધે આપણે એને શું કરીએ છીએ, વર્ગમૂળ કાઢીએ તો 18 18 બે વખત છે એટલે એક વખત થઈ જશે અને 4નું વર્ગમૂળ છે એ 2 થઈ જાય એટલે આર ટુ એટલે 36 સેન્ટીમીટર, એટલે કે આપણે શંકુની ત્રિજ્યા છે 36 સેન્ટીમીટર મળે. હવે આપણી પાસે ત્રિજ્યા પણ છે અને ઊંચાઈ પણ છે એટલે આપણને ત્રિજ્યક ઊંચાઈનું સૂત્ર છે એલ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર છે એમાં લખી શકીએ. તો વર્ગમૂળમાં આર ટુ સ્ક્વેર એટલે 36નો વર્ગ વત્તા એચ ટુ સ્ક્વેર એટલે 24નો વર્ગ થાય. તો 36નો વર્ગ એટલે કે 1296 અને 24નો વર્ગ એટલે કે 576 થાય. એ બેનો સરવાળો કરીએ એટલે વર્ગમૂળમાં 1872, 1872ના આપણે લસા લઈએ તો 12 × 12 × 13. હવે તેનું વર્ગમૂળ કાઢીએ એટલે 12 × 12 બે વારને લીધે એકવાર આવે અને 13 છે એ એક જ વાર હોવાને લીધે આપણે એને વર્ગમૂળમાં લખી શકીએ. તો આપણે જે માગેલું છે એ બંને વસ્તુ આપણને મળી ગઈ. શંકુ આકારના ઢગલાની ત્રિજ્યા આપણે 36 મળી અને તેની તિર્યક ઊંચાઈ એલ બરાબર આપણને 12 વર્ગમૂળમાં 13 છે તે મળી. આવી રીતે દાખલા નંબર 7 છે તે કરી શકાય. આજના ત્રણેય દાખલા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ હતા અને આવડે એવા હતા.
ખાસ એક વાતની ધ્યાન રાખવીની, જે મેં અગાઉ પણ લેક્ચરમાં કહ્યું, ભાગ કેમ ઉડે તેમજ ગુણાકાર ભાગાકારમાં ખાસ ધ્યાન રાખવાનું, જેથી આપણો દાખલો છે કોઈ દિવસ ખોટો પડશે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળના દાખલાઓ જોશું.